नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने? आज आपणे જોઈશું ગુજરાતી ધોરણ 4। આગળના લેક્ચરમાં આપણે જોડણી સાચી લખી હતી કે જે શબ્દો આપણે રસવાય દીર્ઘાય અનુસ્વાર રસવાવાળું દીર્ઘાવાળું કાંઈ પણમાં ભૂલ કરીએ તો આપણો શબ્દ બદલી જાય। મેં તમને કીધું હતું કે તમારા શબ્દના અર્થ અલગ અલગ થાય છે। એક શબ્દમાં તમે ભૂલ કરો તો એ શબ્દનો આખો અર્થ બદલી જાય છે, એટલે હંમેશા જોડણી સાચી લખવાની હોય છે। સમજાણું બધાને કે જોડણી સાચી લખવી ખૂબ જ જરૂરી છે। આજે આપણે લખીશું સમાનાર્થી શબ્દો। સમાનાર્થી શબ્દો સમાનાર્થી શબ્દો એટલે કે જે શબ્દોનો અર્થ સમાન થતો હોય, જે શબ્દનો અર્થ સમાન થતો હોય તેને સમાનાર્થી શબ્દ કહેવાય છે। બરોબર, આપણે લખીએ આંખ। સૌપ્રથમ આપણે લખીશું આંખ, પહેલું આપણે લખીશું આંખ। આંખ તો નયન, ત્યાર પછી દરિયો, દરિયો તો સમુદ્ર, એટલે કે આ સમાન અર્થવાળા શબ્દો છે। એટલે તમે આંખ અને નયન બંને એક જ સરખો શબ્દ છે, જેનો સમાન અર્થ થતો હોય તેને સમાનાર્થી શબ્દ કહેવાય છે। સમજાણું બધાને? સરસ, હવે લખીશું ત્રાડ। ત્રાડ તો ગર્જના, વાંક અપરાધ, ત્યાર પછી આઘે, આઘે તો દૂર, ત્યાર પછી ઝાલવું, ની સામે આવશે પકડવું, અક્ષર સરસ કરવાના છે અને સાથે સાથે લખતું જવાનું છે। આંખ તો નયન, દરિયો તો સમુદ્ર, ત્યાર પછી છે ત્રાડ તો ગર્જના, વાંક તો અપરાધ, આઘે તો દૂર, ઝાલવું તો પકડવું, ત્યાર પછી ચતુર, ચતુર તો હોશિયાર, ત્યાર પછી છે ગુમાન, ગુમાન એટલે અભિમાન, ટકોર અથવા તો ઠપકો, ઠપકો, ટકોર એટલે ઠપકો, અઘરું, અથવા તો ગોતવું, ગોતવું તો શોધવું, ત્યાર પછી આશ્ચર્ય, આશ્ચર્ય તો નવાય, મહેતલ, મહેતલ તો સમય મર્યાદા, અપમાન, તિરસ્કાર,
ત્યાર પછી પર્વત, પહાડ, સ્વપ્ન, સમણું, દિલ, હૃદય, નર્મ, આનંદ, રેવા તો કૂદનારી, વિદ્યુત, વિદ્યુત તો વીજળી, વિશાળ તો મોટું, પ્રવાહ તો વહેણ, ગર્વ અભિમાન, આપ આકાશ અથવા તો ગગન, બે શબ્દ પણ બની શકે. વાયદો, મુદ્દત અથવા તો અવધિ, આપણે લખીશું અવધિ. નાહક, નકા, પચીસ શબ્દ થયા. સૌપ્રથમ પહેલેથી આપણે જોઈશું આંખ, નયન, દરિયો તો સમુદ્ર, ત્રાળ તો ગર્જના. એક એક શબ્દમાં જોતા જજો, જોડણી સાચી લખજો. જો અહીંયા જોડણીમાં ભૂલ પડી શકે છે, કારણ કે આ જોડાક્ષરો આમાં દેખાય છે, જોડાક્ષરો તમારે બરોબર જોવાના છે અને સાથે લખવાના છે. સમજાણો બધાને? ત્રાળ તો ગર્જના, વાંક તો અપરાધ, આગે તો દૂર, ઝાલવું એટલે કે પકડવું, ચતુર, હોશિયાર, ગુમાન તો અભિમાન, ટકોર તો ઠપકો, ટકોર તો ઠપકો એટલે કે કોઈને ટકોરવા, કોઈને કહેવું, ઠપકો દેવો. ગોતવું તો શોધવું, ગોતવું તો શોધવું. આશ્ચર્ય, આશ્ચર્ય કેવી રીતના લખેલું છે જોજો, અહીંયા સ અડધો છે, આ ચ અને ય ઉપર રેપ આપેલો છે. આશ્ચર્ય તો નવાઈ. ત્યાર પછી છે મહેતલ. મહેતલ એટલે કે સમય મર્યાદા. અપમાન તો તિરસ્કાર, અપમાન તો તિરસ્કાર. પર્વત તો પહાડ, પર્વત તો પહાડ. સ્વપ્ન તો સમણું, સ્વપ્ન તો સમણું. દિલ તો હૃદય. નર્મ આનંદ, નર્મ એટલે આનંદ. રેવા, રેવા એટલે કૂદનારી. નર્મદા નદીનું બીજું નામ રેવા છે, તો રેવા એટલે શું? તો કે કૂદનારી. વિદ્યુત તો વીજળી, વિદ્યુત તો વીજળી.
વિશાળ તો મોટું, પ્રવાહ તો વહેણ, ગર્વ તો અભિમાન, આભ તો આકાશ, વાયદો એટલે અવધિ, ત્યાર પછી છેલ્લું છે નાહક એટલે નકામું. આપણે 1 થી 25 સમાનાર્થી શબ્દો લખેલા છે, જે તમારે વાંચવાના છે, લખવાના છે અને પાકા પણ કરવાના છે. તમારે પરીક્ષામાં પૂછાશે, સમજાણું બધાને? જે સમાનાર્થી શબ્દ લખેલા છે તે લખતું જવાનું, વાંચતું જવાનું અને સાથે પાકા પણ કરતું જવાનું છે. સમજાયું ને બધાને? ચાલો 1 થી 25 લખી લેજો. બરોબર, નમસ્કાર.